નમસ્કાર મિત્રો સેમેસ્ટર થ્રી ઇતિહાસ પેપર નંબર પાંચ એટલે કે સીસી ત્રણસો પાંચ ભારતનો ઇતિહાસ મુઘલ યુગ એમાં યુનિટ એક પ્રશ્ન નંબર એક શેરશાહના સુધારા જણાવો એ પ્રશ્ન બીજી રીતે આપણે જોઈએ તો કે શેરશાહ સુરીની કારોબારી અને શેરસા સુરીના વિવિધ સુધારાઓનું મૂલ્યાંકન કરો તો આ પ્રશ્નમાં જે જે ઇતિહાસકારોએ લેખકોએ કવિઓએ કે અન્ય લખાણકારોએ શેરશાહ સુરી વિશે જે શબ્દો કયા છે એ આપણે પહેલાં એની ચર્ચા કરશું એટલે કે આપણે ઇતિહાસની ભાષામાં એને સમજીએ તો કોટેશન સર જદુનાથ સરકારના કહેવા પ્રમાણે કે શેરશાહ એ મધ્યકાલીન ભારતનો એક મહાન શાસક હતો તે એક ભલો વીર વિજેતા સેનાપતિ અને રાષ્ટ્ર નિર્માતા હતો નેક્સ્ટ નંબર બે ડૉક્ટર આરસી ત્રિપાઠીએ જણાવ્યું છે કે શેરશાહનું સામ્રાજ્ય છાસઠ સરકાર એટલે કે જિલ્લાઓમાં વિભાજિત હતું સિક્સટી સિક્સ અને વિલિયમ કૂક જણાવે છે કે પોતાની પંચવર્ષીય એટલે કે ટૂંકા શાસનકાળમાં શ્રેષ્ઠ વહીવટી વ્યવસ્થા ઊભી કરીને શેરશાહે તેના શ્રેષ્ઠ શાસક તરીકે તેના ગુણોનું પ્રદર્શન કર્યું છે કેટલું માત્ર પાંચ વર્ષના શાસનકાળમાં એક અન્ય શાસકોની હરોળમાં શેરશાહ સૂરીનું નામ આજે આપણે ઇતિહાસમાં લઈએ છીએ ત્યારે એના વિશે થોડીક વિસ્તૃત ચર્ચા કરવા જઈએ અને એની પ્રસ્તાવિક એટલે કે પ્રસ્તાવના પર આપણે જઈશું શેરશાહ મધ્યકાલીન ભારતનો એક પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ ધરાવતો હતો અને પ્રતિભાસપન્ન વ્યક્તિત્વ ધરાવનાર એ એક શાસક હતો તેણે ફક્ત પાંચ વર્ષ એટલે કે ઈસવીસન પંદરસો ચાલીસથી ઈસવીસન પંદરસો પિસ્તાળીસ સુધી જ શાસન કર્યું હતું આમ છતાં તેણે ભારતના પ્રતિષ્ઠિત શાસકો અને સુધારકોમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું કેટલાક ઇતિહાસકારો તેને સામાન્ય કક્ષાનો વહીવટકર્તા તરીકે ગણે છે તો કેટલાક તેને વહીવટી ક્ષેત્રે અકબર કરતાં પણ વધારે પ્રતિભાશાળી ગણે છે જેવા જેના મતો એવું શેરશાહને દર્શાવ્યો છે કેટલાક સામાન્ય ગણે છે તો કેટલાક અકબર કરતાં પણ વધારે પ્રતિભા સંપન્ન માને છે શેરશાહ એ પ્રાચીન ભારત અને અર્વાચીન ભારત વચ્ચે કડી સમાન હતો સમગ્ર હિન્દુસ્તાનમાં જ્યારે અરાજકતા ફેલાઈ હતી ત્યારે તેણે તંત્રને પુનઃજીવિત કર્યું હતું તેના રાજ્યાભિષેકથી ભારતના સહિષ્ણુ ઇસ્લામી શાસનની શરૂઆત થઈ અને તેણે વહીવટમાં લાયકાત પ્રમાણેના સ્થાનના સિદ્ધાંતને અપનાવીને ભારતમાં રાષ્ટ્રીય રાજ્યોનો પાયો નાખ્યો હતો માત્ર લાગવગ્યા નહીં પણ લાયકાતવાળા અને વહીવટમાં હંમેશા પોતાના નહીં પરંતુ બુદ્ધિશાળી વ્યક્તિઓની જરૂર હોય છે તો જ વહીવટ સારી રીતે થઈ શકે છે તેના સુધારા આધુનિક ભારતના શાસનમાં અમુક અંશે જળવાઈ રહ્યા છે અને તે જ તેનું મહત્ત્વ દર્શાવે છે તેણે કરેલા સુધારા આ પ્રમાણે હતા કે પહેલો વહીવટીય સુધાર તેના તંત્રમાં સર્વોચ્ચ સત્તા નિરંકુશ રાજા પાસે હતી તે લોકહિતેશું નિરંકુશ રાજા હતો તે હુકમો બહાર પાડતો અને અમલદારોની નિમણૂક કરતો અમલદારોની નિમણૂક પણ તે જાતે જ કરતો તે નિરંકુશ હતો છતાં સામાન્ય પ્રજાની ઈચ્છા આધારિત શાસન તંત્રની સ્થાપના કરી હતી રાજાને મદદ કરવા જુદા જુદા મંત્રીઓની નિમણૂક કરવામાં આવતી તેના મુખ્ય ખાતાઓ નીચે પ્રમાણે હતા એક દીવાને વઝીર આ વિભાગનો વડો એટલે કે દીવાને વજીર નાણાં અને મહેસૂલ ખાતું સંભાળતો હતો અને અન્ય મંત્રીઓ ઉપર તે દેખરેખ રાખતો નંબર બે દીવાને આરીજ દીવાને આરીજ એ લશ્કર ખાતાનો વડો હતો અને તે આરીજ એ મુમાલિક તરીકે ઓળખાતો હતો લશ્કરનું સંગઠન શિસ્ત ભરતી અને પગારની બાબતોનો તે સંભાળતો હતો નંબર ત્રણ દીવાને રસાલત કે વિદેશી બાબતોને લગતું ખાતું દીવાને રસાલત સંભાળતો અને આંતરરાષ્ટ્રીય પત્ર વ્યવહાર પણ તે પોતે કરતો હતો નંબર ચાર દીવાને ઇન્સા આ ખાતાના વડાને દાસીરે ખાસ તરીકે ઓળખવામાં આવતો હતો શાહીપત્ર વ્યવહાર અને ફરમાનો બહાર પાડવાનું કામ તે કરતો હતો ઉપરના ચાર મુખ્ય ખાતા ઉપરાંત બીજા પણ અનેક નાના મોટા ખાતાઓ હતા શેર શાહે એ અગાઉના સુલતાનોની વહીવટી વ્યવસ્થા ચાલુ રાખી હતી તેમ છતાં તેની કામગીરીમાં કાર્યક્ષમતા લાવવાનું કામ તેણે સામ્રાજ્યના સુડતાલીસ વિભાગો પાડ્યા હતા દરેક વિભાગને સરકાર તરીકે ઓળખવામાં આવતો જેને પરગણા તરીકે ઓળખવામાં આવતા હતા વહીવટનું છેલ્લું એકમ ગામડું હતું તેનો વહીવટ ગ્રામ પંચાયતને સોંપ્યો હતો દરેક પરગણામાં એક સિકદાર એક અમીન એક કાનૂંગો એક ખજાંચી અને એક કારકુન નિમવામાં આવતો સિકંદારની ફરજ પરગણામાં શાંતિ અને સલામતી જાળવવાની હતી અમીનની ફરજ મહેસૂલ ઉઘરાવાની હતી કાનુંગો કાયદા વિષયક સલાહકાર પ્રજ્ઞાની ઉપર એમ સરકારમાં બે મુખ્ય અધિકારીઓ હતા સીકદારે સીકદારા તેમ તે પ્રજ્ઞાના સીકદારના કાર્ય ઉપર દેખરેખ રાખતો તથા પોતાના વિભાગમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની તેની ફરજ હતી નંબર બે મુનસીફો એટલે કે મુનસીફા તે પરગણાના મુલકી અધિકારીઓ પર દેખરેખ રાખતો હતો જે રીતે આપણે જોયું કે સરકારમાં બે મુખ્ય અધિકારીઓ હતા એ બે મુખ્ય અધિકારીઓ સિકદારે અને મુનસીફો સિકદારે એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કામ કરતો જ્યારે મુન્સિફો એ પરગણાના મુલકી અધિકારીઓ ઉપર દેખરેખ રાખતો હતો નંબર બે સરકાર એટલે કે જિલ્લો જે રીતે આપણે આગળ વાત કરી કે છાસઠ સરકાર ઉપર તેનો અધિકાર હતો એટલે કે છાસઠ જિલ્લાઓ ઉપર એમ સરકાર એટલે જિલ્લા તરીકે ઓળખાતી સરકાર એ આજના જિલ્લા જેટલો વિભાગ હતો અને પરગણા આજના તાલુકાને મળતા આવે છે આ બધા અમલદારોની નિમણૂક શેરશાહ જાતે કરતો લાંચ રૂસ્વત અને લાગવગને રોકવા અમલદારોની બે કે ત્રણ વર્ષ તે એનું મહત્ત્વનું કાર્ય હતું કે ક્યાંય લાંચ રૂસવત લાગવગ ન થાય અથવા તો એને રોકવા માટે તે અમલદારોની બે કે ત્રણ વર્ષે બદલી કરવાની યોજના પણ કરેલી હતી નાનામાં નાની બાબતનું તે ધ્યાન રાખતો અથવા તો નાનામાં નાની બાબત તેના ધ્યાનમાં રહેતી હતી તેણે અમલ મૂકેલી વહીવટી નીતિ મુઘલ સમયમાં ચાલુ હતી આજનું તંત્ર શેરશાહની વ્યવસ્થાને ઘણે અંશે મળતું આવે છે નેક્સ્ટ નંબર ત્રણ મહેસૂલી સુધારા શેરશાહના મહેસૂલી સુધારા તેના વહીવટી સુધારા કરતાં પણ વધારે મહત્ત્વના છે તે માનતો હતો કે રાજ્યની આબાદી ખેડૂતો ઉપર નિર્ભર છે તેથી ખેડૂતોનું હિત જાળવવા તેણે મહેસૂલી સુધારા કર્યા જે નીચે પ્રમાણે છે નંબર એક જમીનની માપણી સૌપ્રથમ તેણે સામ્રાજ્યની જમીનની માપણી કરાઈ જમીનનું માપ લેવા બત્રીસ કડીના સિકંદરી ગજનો ઉપયોગ કર્યો અને આ ગજ માટે દોરડાનો ઉપયોગ થયો આનાથી દરેક ખેડૂત અને રાજ્યને ખેડાણવાળી જમીનની અધિકૃત માહિતી મળી નંબર બે જમીનનું વર્ગીકરણ શેરશાહે રાજ્યની સમગ્ર જમીનને ત્રણ વિભાગમાં વહેંચી નાખી એક ઉત્તમ બે મધ્યમ અને ત્રણ નિમ્ન આવા ત્રણ ભાગ પાડી દીધા આ પ્રત્યેક પ્રકારની જમીન ત્રણ વિભાગની ઉપજનો અંદાજીત ભાગ કાઢી એટલે કે એક ચતુર્થાંશ ભાગ જમીનના કર તરીકે નક્કી કરવામાં આવ્યો નંબર ત્રણ સરકારનો મહેસૂલ ભાગ સરકારે ખેડૂત પાસેથી કેટલું લેવું તે નક્કી કર્યું હતું સામાન્ય રીતે કુલ ઉપજના તેત્રીસ ટકા ભાગ તે રોકડ સ્વરૂપે મહેસૂલ લેવામાં આવતું હતું નંબર ચાર જમીન ઉપરના અન્ય વેરાઓ જમીન મહેસૂલ ઉપરાંત ખેડૂતો પાસેથી જમીન માપણી વેરો કર ઉઘરાવતો ફી તરીકેનો વેરો દુષ્કાળને પહોંચી વળવા માટેનો વેરો વગેરે જેવા અન્ય વેરાઓ પણ લેવામાં આવતા હતા નંબર પાંચ પટ્ટા અને કબૂલાતનામું ખેડૂતોએ સરકારને ભરવાનું મહેસૂલ નક્કી કર્યું આ મહેસૂલ નક્કી કર્યા પછી સરકાર ખેડૂતોને પટ્ટા આપતી જેમાં મહેસૂલનો દર જમીનનું માપ અને જમીનની વિગતો નોંધવામાં આવતી એની સામે ખેડૂતોને પણ પટ્ટાની શરતો કબૂલ કરતો કબૂલાતનામું લખી આપવામાં આવતું અને આ વ્યવસ્થાથી સરકારી અધિકારીઓ જમીન સંદર્ભે ગોલમાલ કરી શકતા નહીં નંબર છ ખેડૂતોને સહાયની વ્યવસ્થા સરકાર દ્વારા ખેડૂતોને દુષ્કાળ પૂર અને પાકની નિષ્ફળતા માટે લોન આપવામાં આવતી જો લશ્કર ખેતરમાંથી પસાર થાય અને પાકને નુકસાન થાય ત્યારે પાકના બગાડનું વળતર મૂકવામાં આવતું અને આવા ઉદાર પગલાંને કારણે ખેડૂતો સરકારી દેવું પણ ભરપાઈ કરી શકતા હતા અત્યારે તો જો સરકાર દ્વારા ખેતરમાં કે કોઈપણ જગ્યાએ પાઇપલાઇન નાખવી હોય તો તમારે એનું ફોર્મ ભરવાનું એ ફોર્મ ગ્રામ પંચાયતમાં ભરો તાલુકા કક્ષાએ ભરો જિલ્લા કક્ષાએ ભરો રાજ્ય કક્ષાએ ભરો એમાંથી એની તપાસણી થાય તમારી જમીનની કપાતની તમને પૈસા મળવાના હોય એમાંથી લે ભાગુ તત્વો અત્યારે દિન પ્રતિદિન ગાંડા બાવળની જે મૂગી નીકળ્યા છે પણ શેરશાહના સમયમાં આ ભ્રષ્ટાચાર સહેજ પણ હતો નહીં એટલે આચાર્ય શ્રી રામ શર્માના મતે શેરશાહની કીર્તિનો મુખ્ય આધાર તેના મહેસૂલી સુધારા હતા તેની ભૂમિકર વ્યવસ્થાનો અભ્યાસ કરતાં જણાય છે કે ખેડૂતો ઉપર સરકારી વેરાનું ભારણ વધુ હતું પરંતુ કરવેરાના સ્થાને ન્યાય હોવાના કારણે ખેડૂતો સમૃદ્ધ બન્યા અને રાજ્યની આવકમાં વધારો થયો શેરશાહ તેના આ સુધારા દ્વારા રાજ્યમાંથી જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં આવી હતી અને તે દ્વારા સ્થાપાયેલ મહેસૂલી વળતરથી અકબરના સમયમાં ટોડરમલ તથા બ્રિટિશ શાસનમાં રહીયતવાળી પદ્ધતિના નામે ઓળખાતી હતી નેક્સ્ટ નંબર ત્રણ એના લશ્કરી સુધારા તો લશ્કરી સુધારા વિશે આપણે આગળ ચર્ચા કરશું નમસ્કાર મિત્રો શેરશાહ સુરીમાં આપણે મહેસૂલી સુધારા જોયા પછી એના છ પેટા મુદ્દાની વાત કરી એના પછી મુખ્ય મુદ્દો લશ્કરી સુધારા પોતાના સામ્રાજ્યમાં શાંતિ અને સલામતી માટે શેરશાહે સુંદર પોલીસ તંત્રની વ્યવસ્થા કરી હતી શેરશાહે સ્થાનિક ગુનાઓ માટે અમલદારોને જવાબદારે સોંપી અને સમગ્ર રાજ્યમાં શાંતિ સ્થાપાઈ હતી ચોરી લૂંટ કે ભૂલના ગુનેગારને સ્થાનિક અમલદારો શોધી ન શકે તો તેમને સજા કરવામાં આવતી તેમના સમકાલીન ઇતિહાસકારોના મતે જો કોઈ મુસાફર પોતાની સાથે સોનાની ભરેલી થેલી લઈને જાય અને વગડામાં સૂઈ રહે તો પણ તેને સુરક્ષાની જરૂર પડતી નહીં નેક્સ્ટ ન્યાય વિષયક સુધારા શેરશાહે ન્યાયની બાબતમાં બહુ જ નિષ્ણાત હતો તેમાં લાગવક કે સંબંધને કોઈ સ્થાન ન હતું તેણે પોતાના સગા પુત્રને પણ શિક્ષા કરી હોવાનો કિસ્સો નોંધાયો છે તેના ન્યાયમાં હિન્દુ મુસલમાન વચ્ચે ભેદભાવ ન હતો ન્યાય માટે દારૂલ અદાલતો સ્થાપવામાં આવી હતી પરગણાનો અમીન અને સરકારનો મુનશી દિવાની કેસો ચલાવતો જ્યારે ફોજદારી કેસો માટે કાજી હતા એમાં બે પ્રકારના કેસો હતા દીવાની અને ફોજદારી તો દીવાની કેસો માટે પ્રાગણાનો અમીન અને સરકારનો મુનશી હતો જ્યારે ફોજદારી કેસો માટે કાજી હતો તેમાં શેરશાહે મુખ્ય ન્યાયાધીશ હતા રાજાએ એટલે કે શેરશાહે મુખ્ય ન્યાયાધીશ હતો તે રાજ્યમાં સર્વોચ્ચ અદાલતોમાં કે બુધવારે આમ ખાસની અદાલતોમાં બેસીને પ્રજાની ફરિયાદો સાંભળતો અને ન્યાય આપતો તે સમય ચોરી કે લૂંટ માટે પણ ફાંસી અપાતી એના ન્યાય વિષયક સુધારામાં કહેવાય છે કે ન્યાયની બાબતમાં એટલો નિષ્ણાત હતો કે તેના સગા પુત્રને પણ એણે સજા કરેલી છે એવા કિસ્સાઓ નોંધાયા છે અને તે સમયે ચોરી કે લૂંટ માટે પણ ફાંસીની સજા અપાતી હતી આ શિક્ષા ફાંસીની સજા એટલે કે આ શિક્ષા ગુનેગારને નહીં પણ બીજાઓને સુધારવા માટે કરવામાં આવતી હતી નેક્સ્ટ ચલણ અંગેના પુરાવા અથવા તો સુધારા આ સુધારાથી રાજ્યની આર્થિક સ્થિતિમાં મહત્ત્વનો સુધારો થયો તેણે ચલણી સિક્કાઓમાં છેતરપિંડી ના થાય તે માટે મિશ્ર ધાતુના સિક્કાઓ રદ કરી સોનું ચાંદી અને પિત્તળના સ્વતંત્ર સિક્કાઓ બહાર પડાવ્યા હતા તેણે ચોક્કસ આકારના સિક્કાઓમાં ચલણમાં મૂક્યા તેના ચલણની વિશેષતા તેના દ્વારા બહાર પાડે ટંક નામનો ચાંદીનો સિક્કો છે જેનું વજન એકસો એસી ગ્રેમ એટલે કે અગિયાર પોઈન્ટ છાસઠ ગ્રામ હતું તેના આ સુધારા મોઘલ સમય અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી ચાલુ રહ્યા તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી તેના આ સુધારાઓ ચાલુ રાખ્યા અને અગત્યના સ્થળોએ નવી ટંકશાળાઓ શરૂ કરી પ્રત્યેક સિક્કા ઉપર પોતાનું નામ પડાવી અને તે ટંકશાળાનું નામ લખાવતું વેપાર ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે આંતરિક જકાત રદ કરી તેણે માત્ર સરહદ અને વેચાણના એમ બે જગ્યાએ જકાત લેવાનું નક્કી કર્યું અને તેનાથી વ્યાપારને સારું એવું ઉત્તેજન મળ્યું નેક્સ્ટ નંબર છ શેરશાહનું વ્યક્તિગત મૂલ્યાંકન શેરશાહના સુધારા જોયા પછી એક સાહસિક કુશળ રાજનીતિજ્ઞ સેનાપતિ તથા વિજેતા અને વ્યક્તિ તરીકે તેનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે જે આ પ્રમાણે છે એક શાસક તરીકે શેરશાહ શેરશાહ વાસ્તવમાં મધ્યયુગનો શ્રેષ્ઠ શાસક હોવાથી એક વિજેતા કરતા એક શાસક તરીકે તેની સિદ્ધિઓ વિશેષ નોંધપાત્ર ગણાય છે કારણ કે તેના વિજયો સામ્રાજ્ય વિસ્તાર તથા અંગત લાભ માટે એટલા જ પૂરતા મર્યાદિત હતા જ્યારે તેના સુધારા પ્રજાહિતકારી અને વિશાળ વર્ગ માટે મહત્વના હતા ભારતમાં એક મુસ્લિમ શાસક તરીકે સર્વપ્રથમ વખત ધર્મ ભરી નીતિ અપનાવી હતી તેના વિચારો તટસ્થ ભેદભાવ રહિત તથા માનવતાવાદી અને ન્યાયપૂર્ણ હતા સાહસિક પ્રજાના કલ્યાણની ભાવનાને તેણે જે રીતે પ્રાથમિકતા આપી હતી તે રીતે જ તેમનામાં પૂરતો વિશ્વાસ મૂકીને તેણે યોગ્ય તથા લાયકાતના ધોરણો આગળ ધરીને તેણે રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ પર હિન્દુઓની નિયુક્તિ કરી હતી આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ તેના સેનાપ્રતિ બ્રહ્મજીત જેવા હિન્દુની નિયુક્તિને આપી શકાય છે અંગત જીવનમાં તે ચુસ્ત સિંધી મુસલમાન હોવા છતાં હિન્દીઓ તરફ તે સહિષ્ણુતાપૂર્વક વર્તન કરતો હતો તેનામાં વિદ્યાભ્યાસ ધર્મના કાર્યો માટે શેરશાહે રાજ્ય તરફથી ઉદાર સહાય પૂરી પાડી હતી શેરશાહ અંગત રીતે નિરંકુશ રાજાશાહીમાં માનતો હતો છતાં તેનું શાસન લોક કલ્યાણકારી હતું કારણ કે તેને પ્રજાની ઈચ્છા પર આધારિત શાસન વ્યવસ્થા સ્થાપવા પ્રયત્ન કરતો હતો તેના વિજયો સાર્વત્રિક સુધારાઓ અને સહિષ્ણુતાભરી નીતિને કારણે શેરશાહ ભારતીય ઇતિહાસમાં અમર સ્થાન પ્રાપ્ત કરી શક્યો હતો નેક્સ્ટ એક સફળ સેનાપતિ અને વિજેતા તરીકે સફળ શાસક તરીકે આપણે જોયું પણ એક સફળ સેનાપતિ અને વિજેતા તરીકે જોઈએ તો તેની નાનકડી પૈતૃક જાગીરમાંથી વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી વળી અફઘાન પ્રજા જેવી લડાયક ટોળીના લોકોને એકત્રિત કરી અને સંગઠિત કરવાનું કામ કરનાર શેરશાહ સાચે જ એક સફળ સેનાપતિ ગણવો જ રહ્યો યુદ્ધમાં અન્ય શાસકોની માફક તેણે કાવતરાની કૂટનીતિ અપનાવી હતી એક રાજનીતિજ્ઞ રાજપુરુષ તરીકે નેક્સ્ટ નંબર નવ એક રાજનીતિજ્ઞ એટલે કે રાજપુરુષ તરીકે તે એક કુશળ રાજપુરુષ તરીકે પ્રથમ કગાનો રાજનીતિજ્ઞ ગણાય છે શેર શાહે રાજ્યો કે પ્રદેશોને લશ્કરી તાકાતથી જીત્યા હતા પરંતુ અફઘાન પ્રજાના દિલ તો તેણે કુશળ વહીવટ પૂર્વક જ જીત્યા હતા સ્વતંત્ર પ્રિય અફઘાનીઓ સામે ચાલીને તેનું નેતૃત્વ સ્વીકાર્યું હતું અને તેનો તાજ તેને પહેરાવ્યો હતો તે બાબત જ તેની રાજનીતિ ક્ષેત્રની કુશળતા દર્શાવે છે આ અફઘાનોની માફક શેરશાહે હિન્દની સાહસિક એવી પ્રજા હિન્દીઓના દિલ પણ જીત્યા હતા તેણે સાહસિક હિન્દુ પ્રજાના વિશાળ વર્ગ પર લાંબા સમય સુધી શાસન કરવું હોત તો સર્વધર્મ સંભાવની વૃત્તિ કેળવી પડશે જે સત્ય હકીકત હતું માટે જ તેણે પોતાના રાજ્યના શાસનતંત્રમાં ધર્મ કે પ્રદેશનો ભેદભાવ રાખ્યા વિના માત્ર યોગ્યતાના જ ધોરણે નિયુક્તો નિયુક્તિઓ કરી પરિણામે તે સાહસિક પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ કેળવી શક્યો હતો હવે તે માત્ર મુસ્લિમો કે અફઘાનીઓના જ નહીં પરંતુ સમગ્ર હિન્દીઓનો શાસક બન્યો હતો આમ શેરશાહ સાચા જ અર્થમાં મુત્સદી પુરુષ અને કુશળ વહીવટ રાજનીતિજ્ઞ હતો તેમ કહી શકાય નંબર દસ એક વ્યક્તિ તરીકે શેરશાહ શેરશાહ એક વ્યક્તિ તરીકે બાબરની માફક ઊંડી અને સાહસિક ચારિત્ર ધરાવતો હતો એક નાનકડી પૈતૃક જાગીરમાંથી દિલ્હીના સમ્રાટ પદે પહોંચવું એ તેની સિદ્ધિઓની જળવંત ઉદાહરણ ગણી શકાય આ સિદ્ધિઓ તેણે સ્વબળથી બાબરની માફક પ્રાપ્ત કરી હતી તે નોંધે છે કે મહાન માણસોએ હંમેશા ધીરજ અને સંયમ ધારણ કરી પ્રવૃતિશીલ રહેવું જોઈએ આ ગુણ તેને પોતાના આચરણમાં પણ મૂકી બતાવ્યો હતો તેથી તે આટલા બધા વિજયોને સફળતાઓ પ્રાપ્ત કરી શક્યો હતો પોતાના દુશ્મનની પણ કરુણનીતિ જોઈ તેનું દિલ પીગળી જતું હતું એ જ રીતે પોતાના રાજ્યમાં ગરીબ અપંગ નિસહાય નિરાધાર અને જરૂરમંદ પ્રજાજનો માટે રાત દિવસ તેના રસોડા ચાલુ રહેતા તેણે પોતાની ઉદારતા તથા પ્રજાવાત્સલ્યાતા પૂર્ણ ભાવનાના દર્શન કરાવ્યા હતા પોતાના રાજ્યમાં ખેડૂત વર્ગને સૈનિકો તરફથી કોઈ પણ પ્રકારનું રંજાણ કરવામાં ન આવે તેની પણ તેણે ખાસ વ્યવસ્થા કરી હતી લાગવગ લાંચ રુશ્વત તથા અન્યાયને તે ધીકારતો હતો પોતાના સગા દીકરાને પણ તેણે કરેલ ગુના બદલ સજા ફરમાવીને તેણે પોતાની ન્યાયપ્રિયતાનો ખ્યાલ આપ્યો હતો આમ એક વ્યક્તિ તરીકે શેરશાહ એક રાજપુરુષ તરીકે શેરશાહ અને એક સફળ સેનાપતિ તરીકે એક વિજેતા તરીકે એક શાસક તરીકે અલગ અલગ રીતે આપણે શેરશાહને વર્ણવ્યો હવે અંતમાં સમાપન તરફ જઈ રહ્યા છે ત્યારે કે વિશ્વના ઇતિહાસમાં શેરશાહ તેના સુધારાઓ દ્વારા અદ્વિતીય સ્થાન ધરાવે છે તે બહુવિધ પ્રતિભા સંપન્ન હોવાને કારણે તેના સુધારાઓનો પણ શરૂઆતે મુખી પ્રતિભાના દર્શન થાય છે તેણે હિન્દુ અને મુસ્લિમ બંને કોમમાં આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક ઉદાર માટે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો ટૂંકમાં શેરશાહ એક શાસક વિજેતા સફળ સેનાપતિ કુશળ રાજનીતિજ્ઞ પ્રજા વાત્સલ્ય ધર્મ સહિષ્ણુ અને સુધારક વૃત્તિનો શાસક હતો મહાન ઇતિહાસકાર વી એ સ્મિથ નોંધે છે કે જો શેરશાહ થોડુંક વધુ જીવ્યો હોત તો મુગલોનું શાસન આપણને જોવા ન મળત અહીંયા આપણે સીસી ત્રણસો પાંચ એટલે કે પેપર પાંચ ભારતનો ઇતિહાસ મુઘલ યુગમાં જે શેરશાહ સુરીના સુધારા હતા એ આજે આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ આભાર